નમસ્કાર દોસ્તો, તો આજે આપણે જઈશું વીરપુર જલારામ બાપાના મંદિરના દર્શને, સાથે જ આપણે જલારામ બાપાની પ્રસાદીનો લાભ પણ લઈશું। અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદથી 270 કિલોમીટર અને રાજકોટથી 57 કિલોમીટરના અંતરે આવેલા વીરપુર ગામ પાસે। હવે આપણે આ ગેટમાં જઈ અને મંદિર સુધી પહોંચીશું। આ જ વીરપુર ગામમાં 4 નવેમ્બર 1799ના રોજ જલારામ બાપાનો જન્મ થયો હતો। તે દિવસે તિથિ હતી વિક્રમ સંવંત 1856 કારતક સુદ અને સાતમ। દોસ્તો, આ છે વીરપુરની બજાર કે જે જલારામ બાપાનું મંદિર છે તેની પહેલાં જ આ બજાર આવશે કે જ્યાં પ્રસાદીથી લઈ અને કપડાં, અન્ય તમામ વસ્તુઓ, મીઠાઈ વગેરે મળશે। ખૂબ જ મોટી માર્કેટ છે। દોસ્તો, આ છે જલારામ બાપાના મંદિરનો ગેટ, પરંતુ હાલમાં દર્શન જે છે તે આ બાજુ છે, ત્યાં જવાનું છે આપણે। અગાઉ અહીંયાથી તમે કરી શકતા હતા, પરંતુ તહેવારોના કારણે અહીંયા દર્શન બંધ છે અહીંયાથી। આ મંદિરની ખાસિયત એ છે કે મંદિરની અંદર એક પણ દાન પેટી નથી। છેલ્લા 20-25 વર્ષથી ભાવિકો પાસેથી એક પણ રૂપિયો દાન લેવામાં નથી આવતો। દોસ્તો, અહીંયા છે એ જગ્યા કે જ્યાંથી તમારા દર્શન માટે જવાનું છે, તો આ સુંદર વ્યવસ્થા કરી છે મંદિર તરફથી કે જેથી વધુ ભીડ પણ ના થાય અને લોકોને પરેશાની પણ ના થાય। બે અલગ અલગ લાઈન છે, એક છે ભાઈઓ માટેની અને એક છે બહેનો માટેની લાઈન। હવે આપણે આની અંદર જવાનું છે। દસ 15 મિનિટ લાઇનમાં ઊભા રહ્યા બાદ જ્યારે તમે મંદિરની અંદર જશો ત્યારે તમને દર્શન થશે જલારામ બાપાની એક ઓરિજિનલ તસવીરના। જી હા, મંદિરની અંદર જલારામ બાપાની કોઈ મૂર્તિ નથી, પરંતુ તેમની વાસ્તવિક તસવીર છે। જ્યારે બાપા જીવતા હતા ત્યારે એક ફોટોગ્રાફરે આ ફોટો ખેંચ્યો હતો અને તે જ ફોટો આજે મંદિરમાં રાખવામાં આવ્યો છે। દોસ્તો, આ એ જગ્યા છે કે જ્યાંથી દર્શન કર્યા બાદ બહાર નીકળવાનું હોય છે, તો અંદર કોઈ પણ પ્રકારનો કેમેરો, મોબાઈલ કે પછી જૂતા ચપ્પલ લઈ જવાની મનાય છે। એટલે અહીંયા અંદર જ એક ઓરડો છે કે જ્યાં તમારે તમામ વસ્તુઓ જમા કરાવી દેવાની હોય છે, જેનો કોઈ પણ ચાર્જ ચૂકવવાનો હોતો નથી। આ એક ફ્રી સેવા છે। દોસ્તો, બાપાના દર્શન કર્યા બાદ હવે આપણે બાપાની પ્રસાદી લેવાની છે વીરપુરની, જે મંદિરથી અંદાજે 1.5 કિલોમીટર દૂર છે આખું જે ભોજનશાળા છે તે। આ બાજુ મંદિર છે અને અહીંયા છે ભોજનશાળા। હવે આપણે અંદર જઈશું અને જો શૂટિંગ કરવાની મંજૂરી હશે તો આપણે અંદરની પણ આખી વ્યવસ્થા કેવી છે તે દેખાડવાનો પ્રયત્ન કરીશું। દોસ્તો, જલારામ મંદિરે બાપાની જે પ્રસાદી છે તેનો ટાઈમિંગ પણ નોંધી લેશું। સવારે 10 થી 2 છે અને સાંજે 6 થી 9 છે અને આ છે એ ભોજનશાળાનો ગેટ, તો જ્યાં પ્રસાદ લેવાનો છે તેની અંદર આપણે આવી ગયા છીએ। જો કે હજુ થોડું આપણે અંદર જવાનું છે, પણ બહારનું પરિસર કંઈક આવું છે। આ છે પ્રસાદી માટેની લાઈન। હાલમાં તો રશ ઓછો છે એટલે કે ભીડ ઓછી છે, પરંતુ જો તમે તહેવારો ઉપર આવશો તો કદાચ આ ભીડ ખૂબ જ વધી જાય છે અને 2-2 કલાકે વારો પણ આવે છે। દોસ્તો, તો અહીંયાથી થાળી લેવાની છે, ત્યારબાદ અંદર જવાનું છે અને ત્યાં તમને ભોજન મળશે। અહીંયા 2 પ્રકારની વ્યવસ્થા છે, એક તો લેડીઝ માટે આ સામે તમે જે જોઈ રહ્યા છો તે જગ્યા છે, અને જેન્ટ્સ માટે અંદર એક હોલ છે કે જ્યાં તેઓ ભોજન કરી શકે છે। જેન્ટ્સ અને લેડીઝ માટે ભોજનની અલગ અલગ વ્યવસ્થા છે। લાઈન તમે જોશો તો વર્ષના કોઈ પણ દિવસે તમે અહીંયા આવશો, ભાવિકો તમને આટલી મોટી સંખ્યામાં જોવા મળશે। દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ, જલારામ બાપાના આ જ વાક્યને અનુસરીને વર્ષોથી અહીંયા આ અન્નક્ષેત્ર ધમધમી રહ્યું છે। તો દોસ્તો, સામે જે આપણે જોઈ રહ્યા છીએ તે જેન્ટ્સ માટેનો હોલ છે કે જ્યાંથી ભોજન તમારે કરવાનું છે, બાપાની પ્રસાદી લેવાની છે। દોસ્તો, આ છે વીરપુરની જલારામ બાપાની પ્રસાદી, જેમાં છે રોટલી, શાક, દાળ ભાત અને આ ગુંદી। જોઈ લો પ્રસાદ બાપાનો,
જે ભાગ્યશાળી હોય તેમને જ આ પ્રસાદ જે મળે છે. હું ઘણી વખત વીરપુર આવ્યો છું પરંતુ આ પ્રસાદ પહેલી વખતે લઈ રહ્યો છું. આવો એક હોલ છે કે જ્યાં લોકોએ બેસી અને જમવાનું હોય છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી તમારે. તો દોસ્તો, મેં બાપાની પ્રસાદી લઈ લીધી છે. અત્યારે બપોરનો સમય હતો, પરંતુ જો તમે સાંજે આવશો તો તમને અહીંયા જલારામ બાપાની ખીચડી ખાવા મળશે, જે આખા વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. અને એવું કહેવાય છે કે એવી ખીચડી તમને આખી દુનિયામાં ક્યાંય નહીં મળે એવો ટેસ્ટ હોય છે. પરંતુ તેના માટે તમારે આવવું પડશે સાંજે. જો ટાઈમિંગની વાત કરીએ તો બપોરનું ભોજન જે છે તે લગભગ સવારે 11 વાગે શરૂ થઈ જાય છે અને બપોરે 3 વાગ્યા સુધી ચાલે છે, 2-3 વાગ્યા સુધી. અને સાંજનું જે ભોજન છે, જો હું ના ભૂલતો તો સાંજે 6 વાગ્યા શરૂ થઈ જાય છે અને લગભગ રાત્રે 9 વાગ્યા સુધી ચાલે. દોસ્તો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટમાં જય જલારામ બાપા જરૂર લખજો. અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.